નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3માં આપા વિષય આસપાસ જેમાં પાઠ નંબર 17 પત્રનો પ્રવાસ પેજ નંબર 35 જસવાજી પોથીમાં સમજીશું અને ત્યારબાદ પૂરીશું, જેમાં ચોથા નંબરનો પ્રશ્ન છે, પોસ્ટ ઓફિસમાં પૈસાની બચત કરવા બાબતે શી વ્યવસ્થા હોય છે. આપણે જોયું કે પોસ્ટ ઓફિસમાં આપણે આપણો પત્ર અથવા તો જે ટપાલ હોય છે એ નાખી શકીએ, મતલબ કે ટપાલ પેટીમાં નાખીએ છીએ અને એ ટપાલ પેટીના જે બધા પત્રો હોય છે એ બધા પોસ્ટ ઓફિસમાં જાય છે. એટલે કે પોસ્ટ ઓફિસ છે એ જાહેર સંસ્થા છે અને પોસ્ટ ઓફિસ એ આપણી ટપાલ છે એ એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવાનું કાર્ય કરે છે. એ ઉપરાંત પોસ્ટ ઓફિસ છે એ પૈસાની બચત પણ કરે છે, તો તે બાબતે શી વ્યવસ્થા હોય છે? તેમાં જવાબ છે, પોસ્ટ ઓફિસમાં આપણા પૈસાની બચત કરવા બાબતે રાષ્ટ્રીય બચત પત્ર, અલ્પવિરામ રિકરિંગ ખાતું, બચત ખાતું વગેરે વ્યવસ્થા હોય છે. ત્યાર પછીનો પાંચમા નંબરનો પ્રશ્ન, આપણા લખેલા પત્રમાં કઈ વિગત બાકી હોય તો તે પત્ર જ્યાં મોકલવાનો છે ત્યાં તે જગ્યાએ તે પહોંચી શકતો નથી. તો એમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો કે પત્રમાં આપણે જેને પત્ર મોકલવાનો હોય તેનું સરનામું જ જો આપણે ન લખ્યું હોય તો તે પત્ર તે જ્યાં જગ્યાએ મોકલવાનો ત્યાં પહોંચી શકતો નથી. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની સમજૂતી વખતે જ મેં તમને જણાવેલું હતું કે પત્રમાં સરનામું લખવું જરૂરી છે અને ટિકિટ લગાવવી જરૂરી છે. જો સરનામું લખેલું ન હોય તો પત્ર આપણે જ્યાં મોકલવો હોય ત્યાં પહોંચી શકે નહીં. ત્યાર પછીનો છઠ્ઠા નંબરનો પ્રશ્ન, પત્રમાં શું બાકી રહી ગયું હોય તો પત્ર મેળવનાર વ્યક્તિને દંડ ભરવો પડે છે. હજુ હમણાં થોડીક વાર પહેલાં જ મેં તમને કીધું આગલા પ્રશ્નોમાં જ કે પત્રમાં જો સરનામું ન લખ્યું હોય તો પત્ર પહોંચી શકતો નથી. આથી સરનામું લખવું જરૂરી છે. તે ઉપરાંત બીજી વસ્તુ મેં તમને હમણાં કહી હતી કે ટિકિટ લગાડવી પણ જરૂરી છે. તો જો ટિકિટ ન લગાડી હોય તો પત્ર મેળવનાર વ્યક્તિએ તેને દંડ ભરવો પડે છે. જો જવાબમાં લખેલું છે પત્રમાં ટિકિટ લગાવવાનું જો આપણે ભૂલી જઈએ તો પત્ર મેળવનાર વ્યક્તિએ દંડ ભરવો પડે છે. ત્યાર પછીનો નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો, જેમાં પહેલા નંબરનો પ્રશ્ન છે, સામીરાનો પત્ર વડોદરા ટ્રેન દ્વારા પહોંચ્યો, જ્યારે ટ્રેન ન હતી ત્યારે પત્રો કેવી રીતે પહોંચતા હશે ચર્ચા કરો. તો જવાબ આવશે, જ્યારે ટ્રેન ન હતી ત્યારે દૂરના સ્થળેથી પત્રો પહોંચાડવા માટે કબૂતરનો ઉપયોગ થતો હતો. કેટલીક જગ્યાએ વ્યક્તિ દ્વારા પણ પત્રો પહોંચાડવામાં આવતા હતા. આવી વ્યક્તિઓને ખેપિયા કહેવામાં આવતા હતા. જો જ્યારે ટ્રેન ન હતી, અત્યારે તો આપણે જે પાઠ હતો તેમાં ટ્રેનનું લખેલું હતું કે આ પત્ર છે એ ટ્રેન મારફતે પહોંચ્યો હતો, પરંતુ જ્યારે ટ્રેન ન હતી ત્યારે પહેલાંના સમયમાં લોકો કબૂતરનો ઉપયોગ કરતા હતા અને કોઈક વાર વ્યક્તિ પણ પત્રો પહોંચાડતા હતા, જેને ખેપિયા કહેવામાં આવે છે. ત્યાર પછીનો બીજા નંબરનો પ્રશ્ન, પોસ્ટ ઓફિસમાં શું શું જોવા મળે છે? તેમાં જવાબ લખેલો છે, પોસ્ટ ઓફિસમાં નીચેની બાબતો જોવા મળે છે. એમાં પહેલું, પોસ્ટ ઓફિસમાં પ્રવેશતા જુદી જુદી બારીઓ પર જુદા જુદા વ્યક્તિઓ કામ કરતા જોવા મળે છે. જો વિદ્યાર્થી મિત્રો, આપણા દ્વારકામાં પણ પોસ્ટ ઓફિસ છે, તમે બધાએ જોયેલી હશે. ત્યાં પ્રવેશતા જ આપણને જણાય છે કે જુદી જુદી બારીઓમાં જુદા જુદા વ્યક્તિઓ કામ કરતા જોવા મળે છે. અને જે વ્યક્તિએ પોસ્ટ ઓફિસમાં ગયા ન હોય અને જોઈ ન હોય તે એકવાર મુલાકાત લઈ આવે, જેથી તમને ખ્યાલ આવી જાય. બીજા નંબરનો પોઈન્ટ, એક બારી પર ટિકિટો, અલ્પવિરામ કવર, અલ્પવિરામ પોસ્ટકાર્ડ, અલ્પવિરામ આંતરદેશીય પત્ર, અલ્પવિરામ મની ઓર્ડર ફોર્મ વગેરેનું વેચાણ થતું જોવા મળે છે. હમણાં જ આપણે પોઈન્ટ લખ્યો કે અલગ અલગ બારીઓમાં અલગ અલગ વ્યક્તિઓ કામ કરતા જોવા મળે છે. તો દરેક વ્યક્તિ અલગ અલગ બારી ઉપર બેઠા હોય છે, અલગ અલગ બારી ઉપર અલગ અલગ કામ થાય છે, તો એમાંથી એક બારી ઉપર આ બધી વસ્તુઓનું વેચાણ થતું જોવા મળે છે. ત્રીજા નંબરનો પોઈન્ટ, બીજી બારી પર આપણે બહારગામ કોઈ પણ વસ્તુ પાર્સલ દ્વારા મોકલવી હોય તો તેનું ફોર્મ ભરી અને તે વસ્તુની ડિલિવરી અને રૂપિયા ભરવાનું કામ થાય છે. ત્યાર પછીનો ચોથા નંબરનો પોઈન્ટ, ત્રીજી બારી પર આપણે બીજા સ્થળે કોઈને રૂપિયા મોકલવા હોય તો મની ઓર્ડરનું ફોર્મ અને રૂપિયા સ્વીકારવામાં આવે છે. આપણે પાઠની સમજૂતી વખતે સમજાવ્યું હતું વિદ્યાર્થી મિત્રો કે મની ઓર્ડર ફોર્મનો શું ઉપયોગ છે. તો કે મની ઓર્ડર ફોર્મનો ઉપયોગ આપણે કોઈ પણ સગા સંબંધીને કોઈ પણ વસ્તુ અથવા તો જ્યારે પૈસા મોકલવા હોય ત્યારે આ ફોર્મ ભરવાનું હોય છે.
ત્યાર પછીનો ત્રીજા નંબરનો પ્રશ્ન, પોસ્ટ ઓફિસમાં બીજા કયા કયા કામ થાય છે? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, પોસ્ટ ઓફિસમાં ટપાલ સિવાયના બીજા નીચે મુજબના કામ થાય છે, જેમાં પહેલા નંબરનો પોઈન્ટ ચીજ વસ્તુઓના પાર્સલ અને મની ઓર્ડર દ્વારા મોકલેલા રૂપિયા આપણા સગા સંબંધીઓ તેમજ મિત્રોને પહોંચાડવાનું કામ થાય છે. જો હમણાં જ આપણે આગળ જોયું કે આપણે આ સગા સંબંધીઓને કે મિત્રોને કોઈ પણ વસ્તુ એટલે કે પાર્સલ અથવા તો મની ઓર્ડર એટલે કે પૈસા મોકલવા હોય તો એ કામ થઈ શકે છે. બીજા નંબરનો પોઈન્ટ, ટેલિફોન બિલ અને લાઇટ બિલ ભરવાની પણ વ્યવસ્થા પોસ્ટ ઓફિસમાં હોય છે. ત્રીજા નંબરનો પોઈન્ટ, પૈસાના રોકાણ માટે રાષ્ટ્રીય બચત પત્રો કાઢી આપવાનું કામ પણ પોસ્ટ ઓફિસ કરે છે. ચોથા નંબરનો પોઈન્ટ, બચત માટે બચત ખાતું અને રિકરિંગ ખાતું ખોલાવવાનું કામ કરે છે. આપણે નાનકડી એવી બચત કરવી હોય અથવા તો મોટી બચત કરવી હોય તો પોસ્ટ ઓફિસમાં આપણે આપણા જે પૈસા હોય એની બચત માટે બચત ખાતું અથવા તો રિકરિંગ ખાતું પણ ખોલાવી શકીએ છીએ. ત્યાર પછીનો એટલે કે ચોથા નંબરનો પ્રશ્ન, તમે બધાએ ટેલિફોન કે મોબાઈલ ક્યાં ક્યાં જોયો છે? તેમાં જવાબ આવશે, અમે બધાએ ટેલિફોન કે મોબાઈલ નીચેની જગ્યાએ જોયેલો છે. જો અત્યારે દરેક વ્યક્તિએ ટેલિફોન અને મોબાઈલ તો જોયેલા જ હોય છે, જે નીચે મુજબ છે, જેવી કે ટેલિફોન બૂથ, શાળા, ઘર, હોસ્પિટલ અને વિવિધ કચેરીઓમાં તથા લગભગ દરેક વ્યક્તિ પાસે મોબાઈલ તો જોયો જ છે. અત્યારે નાનામાં નાનું છોકરું હોય કે મોટામાં મોટી વ્યક્તિ હોય એની પાસે મોબાઈલ તો હોય જ, અને ટેલિફોન પણ ઘણી બધી જગ્યાએ હોય, જેવું કે શાળા છે, ઘર છે, હોસ્પિટલ છે, બરાબર, કઈ સરકારી કચેરી છે વગેરે જગ્યાએ મોબાઈલ અને ટેલિફોન જોવા મળે છે. ત્યાર પછીનો પાંચમા નંબરનો પ્રશ્ન, પત્ર લખવો અથવા ફોન કરવો એ બંને બાબત બંનેમાં તમને શું પસંદ છે અને કેમ? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, પત્ર લખવા કરતાં મને ફોન કરવો વધુ પસંદ છે. અત્યારે દરેક વ્યક્તિને જો કોઈને એમ કહેવામાં આવે કે કોઈ વ્યક્તિને કંઈક સંદેશો મોકલવો છે તો દરેક વ્યક્તિ શું કરશે, તરત જ મોબાઈલ કાઢશે અથવા તો ફોન કરશે, બરાબર, કારણ કે પત્ર પોસ્ટ ઓફિસ દ્વારા 2 થી 3 દિવસે પહોંચે છે, જ્યારે ફોન દ્વારા તરત જ સમાચારની આપ લે થઈ શકે છે. જો અત્યારે આપણે પત્ર લખવાનું કહીએ તો કોઈ પત્ર લખવાનું પસંદ ન કરે, પરંતુ ફોન કરવાનું અથવા તો મેસેજ કરવાનું પસંદ કરે. એનું રીઝન શું છે, એનું કારણ શું છે? તો કે પત્ર જો આપણે લખીએ તો પત્ર લખવામાં ટાઈમ જાય, પછી આપણે ટપાલ પેટીમાં નાખવાનો, પછી પોસ્ટ ઓફિસમાં પહોંચે, પોસ્ટ ઓફિસમાં પહોંચી અને પછી તે 2 થી 3 દિવસ સુધીમાં આપણે જ્યાં પહોંચાડવો છે ત્યાં પહોંચે. જ્યારે ફોન દ્વારા તો આપણે તરત જ ફોન કરીએ એટલે વાતચીત થઈ શકે, સમાચારની આપ લે થઈ શકે. અતિ આવશ્યક બાબત હોય તો ફોનથી તરત જ કામ પતી શકે છે. આથી દરેક વ્યક્તિને ફોન કરવો જ સરળ પડે છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમને વિડીયો ખૂબ ગમ્યો હશે અને આ સમજાઈ ગયેલું હશે. ત્યાર પછીનું આપણે આગલા વિડીયો